હું બધાયને કહું છું ગાયને અઠવાડિયા ન ખવરાવો જગત જનની છે પાપમાં બેહો છો પ્લાસ્ટિક ખાય છે ભાગશાળી ડૉક્ટરને હું ભગવાન માનું છું ડૉક્ટરો એને જેને કહેવાય કે પેટ શ્રી અને દ વી વી પાંચ પાંચ કિલો કોથળિયું કાઢે છે જગત જનનીને અઠવાડો ન ખવરો વસ કાઢી નાખે ગાયને અઠવાડિયા ન ખવરાવાય એટલે લાફી કરીને ખવરાવો ને બે રોટલી હારી બનાવી અને ઘી સોપડીન ખવડાવો ને ગોળ ખવડાવો ને ઘી ગોળ રોટલી ખવડાવો કાંઈ ન હોય તો ખોળના બાય બટકા પણ એઠવાડો ન ખવરાવો તમારી પ્રજામાં રોગ આવશે છે રોગ એ દૂધ ગાનું ખાય છે ને તો રોગ કરશે આ જગત જનનીનું દૂધ ખાવ તો રોગ મટાડે છે આ પછી તમે રોગ થવાનો જ છે આ એઠવાડો ન ખવરાવો હું ગામનાને કહું છું સિટીવાળાને કહું છું નાના ગામડાવાળાને કહું છું તમે એવી જગ્યાએ પસંદ કરો એ જગ્યા પસંદ કરો ય્યાં ગામ થાય કારણ કે છે રામ છે હાથીનો પગ છે એવા તમે શેડ બનાવો આમાં બધાય મને નથી દે એ ગાયોને અહીંયા રાખો એને ખવડાવો બાંધો હાંચવો અને ગાયું માથે તમે હાથ પહેર્યો છે રોગ તમારા મટી જાય છે અને એ ગા કદાચ છૂટી જાય મરી ગયા એમ ન કહેવાય તો ખાડો ગાળીને તમે એની માથે મકાન બનાવી તમારે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે તેત્રીસ કરોડનો વાહ છે એમાં ગાને કોઈ દિવસ ટહળવાય નહીં તો સિટીવાળાને હું કહું છું કે એવી જગ્યા સરકાર અત્યારે સરકાર બહુ સારું કામ કરી રહી છે સરકાર બહુ ધ્યાન રાખે છે બાકી તો આપશે કો નાખતા નાખવા દે એની જરૂર છે કાગડાય હોય બાપ હસો ની કાગડાય હોય ભલે નાખતા હોય આપશે કો નાખવા દો પણ સિટીની માલકોનેજી આ સરકાર દેશે તમને તેવી જગ્યા બનાવો ગાયોને એક ઠેકાણે રાખો ચરો ખવરાવો ઘાસ છૂટી જાય તો એને ખાડો ગાળીને પાછી અહીંયા સમાચી દઈ દીઓ એને ઢહડાઓમાં એની માટી ન ઉપાડવા દીઓ એનું સામડું ન ઉપાડવા દો ઘાસ છે તેત્રીસ કરોડનો વાસ જગત જનની છે અને બને એટલું ઝાડ વાવો આજે ચાલી ચાલીને બેતાલીસ બેતાલીસ ડિગ્રી તાપ પડે ને એનું કારણ એ છે કે ઝાડનો આપણે વધ કરી નાખ્યો છે ઝાડ એ ઋષિ છે એક ઝાડ કાપો એટલે તમે ઋષિની હત્યા કરો છો ધ્યાન રાખો ગાંડા બાવળને કાઢો એનો સાફ કરો જડા મૂળચિન એને તો રાખો જ નહીં આ ગાંડો બાવળ કોઈક નેતો નાખી ગયો છે ને એ નાખી ગયો છે આ વર્ષોથી નાયલો આવે છે આ ગાંડો બાવળ એને નાશ કરો તો મીઠા ઝાડ વાવો આમ વડ છે ગુંદો છે કે જેને થચીન ડાળ્યો હતી ગુંદા લાગે તમારે કોઈ ધામની જાત્રા ન જ કરવા પડી ગુંદા વાવો ઉમરા વાવો વડ વાવો પીપળા વાવો લીમડા વાવો ગુંદી વાવો આવા ઝાડ વાવો જેથી આ દેશનું છે ને ઓક્સિજન દેશે તમને રોગ લઈ લેશે ને ઓક્સિજન દેશે તો આ દેશમાં કોઈથી દુકાળ નહીં પડે એમ બને એટલું મંદિરો બનાવવાના બંધ કરજો જો હું તમને ચેનલ દ્વારા કહું છું કરોડો રૂપિયાનું મંદિર તમે શું કામ બનાવો ભાઈ મા એમ કહેશ તમે મંદિર બનાવો ખોટી વાત છે આમને જો આ ભાગી બનાવી દે શેડ બનાવે છે કોઈ આ કરે છે માણસને તકલીફ પડે ભલે બનાવે પણ જરૂર પૂરતા કરોડો કરોડો રૂપિયા મંદિરમાં હું કામ બનાવું તળાવ બનાવો ને કોઈ દવાખાના બનાવો ને કોઈ અન્નક્ષેત્ર ખોલાવો ને આ બધા ધંધા લઈને બેઠા છો કરોડો રૂપિયાના મંદિરને પછી ધંધા થાય છે ભલે બધા આવવા ન હોય તો આરવા દો હું કથાકારને કહું છું કે તમે કથામાં તો ભલે રૂપિયા ઢહળો મોગલ તમને ઢહળ થાય રાખે ઢહડો બ્રાહ્મણો એવા પડ્યા છે સાધુરામ મુઠ્ઠી ભરીને ઝાડ દીઓ હા પચાસ લાખ રૂપિયા કથાના આ કથ્છા નથી કઠણાઈ છે કઠણાઈ બાપુ લેતા નથી આ બાપુ ટકો નાખ્યો તમારો સોટલી રવા દીધી એક પચાસ લાખ વીસ લાખ પાછા પગલા પાડે પગલા ન પાડશો પગલા દીકરીઓના ના પાડો બાપની બહેનો ના પાડો અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર આ પગલા નથી પગલા દીકરીઓના ના પાડો આ ટકા ઘરે ઘરે આવીને કરી જાય છે મને ઘણા કહેશ હાજગ પગલાં પાડો મને કે બાપુ મેં અમારા અલુખા પગલાં કાંઈ નહીં પડે કે બાપુ તમે આઈ ન તો પરિવાર છો ને બસ છે અમારા માટે હું રાજી થયો આ ધંધા છે પગલા પાડવા સમજી ગયા ને ધંધા છે દીકરીઓ ના પડાવો બાપની બહેનો ના પડાવો આ જ આવાદીઓ ને તમે જરીક જુઓ તો ખરા દેશને બરબાદ કરી નાખ્યો છે અરે બાપ સંત છે ને કોકના દુઃખ લીએ કોકની પીડા લે ને સંત કહેવાય આમ 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 કરે નહીં કોકના દુઃખ લે સંત કહેવાય આવો દુઃખ દઈ દો દઈ દો દુઃખ દો મને બેઠો લેવા સુખ લઈ જાઓ અમારા એક જ છે ઘણા આવે બાપુ આમ મેં કીધું તારું દુઃખ મને તો જા અને માપા પાસે સુખ લેતો જા અને સારું થઈ જાય કે ચમત્કાર નથી વિશ્વાસ અને હમણાં ભાઈ કંકુ પગલાંનું નહીં હમણાં એક જાણો કે માતાજી કંકુ પાડે છે હાથમાંથી મારી વાત સમજો પોલીસ ખાતાનો વાળ કહો કારણ કે પોલીસ ખાતાવાળાનું બહુ માનું છે જામબાદ છે એ મારા યોધ્ધાને સાથ આપજો બધાને કહું છું ડૉક્ટરોને આપજો ને બીજા જાથાવાળાને આપજો સાથ ખાસ મને એક એક બાય છે કંકુ પડે મેં બાઈને કહે છે કે બાપુએ કીધું નોટું ઢોળ હાથમાં નોટું અથવા ઘઉં બાજરો ઢોળ હાથમાં ઢોળે મારા બેટાની હું હું એને એ કહું છું જાહેરમાં એને પેટમાં દુખે ને અહીંયા આવે ને મારી પાસે હવે આમાં કેવું છે સાધુરા મતલ લાવું હું ઘેરી દઉં પાંચ મિનિટમાં કેમિકલ આવે આમ ટીકડી રાખીને આમ કરે પછી એની માં માજે ઓગળી જાય એની માં કહું છું એની માં ઓગળી જાય પછી આમ કરીને આમ કરે આખું બંધ કરે મારા દીકરાની આમ કરીને આમ હા માને કંકુ ઢોળા કંકુ નું દિવાળી મૂકો અને કહેવાનું કયા માં છો કે અમારા ઘરમાં સિંગલ ફેસ છે બે વાયર ચાલી લ્યો કઈ સમજી ગયો ને આ બધી અંધશ્રદ્ધાયું છે આમાં જશો ને કે આ બધી ખોટી ન્યુ છે કે તો તરવારી છૂટા વાળ મૂકીને બેઠા બધી આ ન કરે આ આ કોણ છે ધંધા છે માએ ક્યાંય સવારી કરી નથી મા ક્યાંય ગઈ નથી એક પાગ આગળ અહીંયા હોય તો બીજો ખેબર ઘાટ માથે હોય માને કાંઈ અસવારી કરવાની જરૂર નથી માને હથિયાર ધારણ કરવાની જરૂર નથી સમજી ગયા ને આ વસ્તુ છે આ તો તરવારી હડે ગયેલી હાથમાં લે હાથમાં ડેંડા જાલે સુટામાં આ બધી નાટકિયાણીઓ છે આથી સાવધાન સમાજ બેટા ચારણની દીકરીનું આ પોક્ષણું પહેરવું હોય એનો ભેળિયો ઓઠો હોય ને અવતાર લેવો પડે આ ટકા એકનું લઈને નીકળી ગયું છે આને વસેરી કહેવામાં આવે વસેરી હા ભલે ને ફી તૂટી જાય બોલવા દીયો મને આને સાવધાન કંકુ પાડે કંકુનું દિવાળી મૂકું નોટું ને લ્યો અહીંયા આવીને નોટું ઠોળે મારે ઘણી રૂપિયા જોઈ છે દો મને કેટલી દીકરીને પરણાવું અથવા ઘઉં બાજરો ઠોળે અમે આ મોગલ સામે ખવડાવી આ ખોટીની હશે હું ખોટીની શબ્દો વાપરું છું હાથી જગ્યા હા બેઠ્યું હાલો બેટા હું નામ નહીં દઉં બેઠી જો આ વસ્તુ શું છે આ ધંધા છે આ પછી પગલાં પાડે આ બધા પાડે મને જો સમાજે થાય ને ગાડી લઈ લીધી છે બસો જાણે થાય ફાળો કરી કરી ભલે લીધી હું રાજી થયો ને કે અહીંયા રોજ લાખ રૂપિયો આવે છે ઓછામાં ઓછો એક લાખ રૂપિયો આવે રોજ પાછા દઈ દઈશ અહીંયા મારી પાસે કાચી વસ્તુ આવે હું મીડિયા દ્વારા બોલવા દીઓ નકરા ચોખા આવે બિચારા લઈ આવે હવે એકલા ચોખા થાય અહીંયા ચોવીસ કલાક ક્ષેત્ર ખુલ્લું છે ચોવીસ કલાક હવે એકલા ચોખા કોઈને ખબર આવે પછી હું શું કહું ચોખા બદલાવી લઉં છું હું બદલાવી લઉં ટ્રેક્ટર હું કહું ભાઈ લઈ જાઉં બિચારો લઈ જાય ને માણસ ડબલ કરીને મને દઈ જાય છે કે બાપુ હું જોઈએ મેં કીધું ભાઈ ડાળું લેતો આવી જાય ચોખા થોડું કાન કે કટે કટા આવે અને હું બદલાવી લઉં ઘઉં લઈ લઉં અથવા ઘઉં વધારે થાય પછી તેલ લઈ લો પછી આમું ઘી લઈ લઉં આ વસ્તુ શું છે આને આ વસ્તુ જે તમે દીધી એને લેખે રાખવાની હોય આ વેસાય નહીં આ ધંધા કર્યા અમારે દીકરે આ ભેળીઓ છે ને અઢી કરોડના મેં દીધા કોઈને દેવાય નહીં આ દુકાને દીયો એટલે પાંચસો દી આ ધંધો કહેવાય આનો કરાય એટલે કહું છું ઘણા કે બાપુનો મારે હારે આનું કારણ છે કે વસ્તુ કોઈ બગડી જાય ચોખ્ખો એક ધારો પડ્યો રહીએ અમારી પાસે હજાર પંદરસો કિલા ચોખા હોય સાધુરામ એ મારે કહેવું પડે દુકાનવાળા બાપા મને આ વસ્તુ દઈ ને આ દઈ જ લઈ જા કારણ કે ડાળું વધારે જોઈશે પછી ઘી જોવે તેલ જોવે મીઠું મરચું મસાલો બધું લાંબા હાથ તો હું કરતો નથી આ વસ્તુ દઈ જાય ને ઓલો બિચારો લઈ જાય લઈ જવાળા મને કે બાપુ મેં વાંધો ને દે પણ ચોખો અમારે જોવે છે રોજ આઠ સિત્તેર એંસી નેવું કિલો ચોખા જાયશ મંગળવારના સાતસો કિલો ચોખા જાયશ પણ આડાદીએ આટલા વાક સાતસો આઠસો કિલો ચોખા આવે હવે એને આપણે એમનો કહેવાય ને ચોખા ન લઈ આવીશું એની ઈચ્છા સુખી અડધો કિલો કિલો લ્યાવે પછી ચોખામાં એ વકાલું આવે છે બધા અમે નોખા કરી અને કંઈક ભાઈ આ બદલાવી દે અમને અહીંયા આવીને બદલાવી દે ને લઈ જાય દઈ જાય એટલે વસ્તુ શું છે અમે બદલાવી છે તો આ અઢારો બના મારો એક આદેશ છે આવી અંધશ્રદ્ધા ન રહેશો સાધુરામ અહીંયા રોજ લાખો રૂપિયા આવે તમે જોવો છો રોજ વીસ હજાર દસ હજાર પંદર હજાર એકવીસ હજાર હજાર પાંચસો સોનાના ચાંદીના સત્તર હું પાછા દઈ દઉં છું શું કામ કે દે દેશને ખોખલો કરી નાખ્યો માં આપવાવાળી વાળી છે મા લેવાવાળી નથી એટલે આવા કોઈ કંકુવાળા હોય આવા કોઈ હાથમાં ડેંડા પકડતી હોય હાથમાં તરવાડ્યું છૂટા આમ વાળ કરીને બેઠ્યું આમ હવે ત્યાં તારા બાપ દાદા આખી જિંદગી ઠેફામાં છે આ આ નાટકીયાનું કહેવાય હાલે મોગલના રૂવાડે જેવ્યું નથી ગાંડિયું કરી નાખશે આ બાનાની પૂજા થાય ઓઠાય નહીં તમારી ઓકાત નથી ઓઠવા વાળી તો હા બેઠી મારા નજર સામે ખોડાહણના પાથરમાં હે આ ભગવતી બેઠી હું તો જાહેરમાં નામ લઉં છું ભગવતી ખોડાહણમાં બેઠી છે એ બોલી જ નથી જગતંબા હોય બીજી નામ આવડતા નથી હું શું બોલું એટલે આ હું એક વિરોધ કરી રહ્યો છું ચારણની દીકરી છે ને એ જ આવી છે ચારણની દીકરીને કોઈ ધારણ કરવાની જરૂર નથી જન્મી એટલે મોગલ એસી વર્ષની એટલે મોગલ અને અઢાર વર્ષની મોગલ આઈપીએસ હોય તો મોગલ મામલતદાર હોય તો મોગલ અને ટકનું લ્યાની ખાતી હોય એ પણ મોગલ જ છે ચારણ કુળમાં અવતાર લેવો પડે બાપ એ ઓઠણું તો ઓઠાય માતાજી છે ચારણની દીકરી માતા અને ચારણોને કહ્યું શું રહ્યો ચારણો ને કહો અમારે માં આવ્યા તો તમારી દીકરી કોણ છે એ મા છે તમારી દીકરી કોણ છે આ તમારી દીકરીનું તમે અપમાન કરો છો એ જખમ બાદ છે તમારી દીકરીને હાસો ખવરાવો એને રાજી રાખો હિતમાં અને માતાજી આવે ને સારું ખવરાવો ને પીવરાવો સમજી ગયા પગલાં પાડે પગલા દીકરીના પાડજો જેને જેને પગલાં પાડ્યા છે ને એનો રામ થઈ ગયા દીવા ને આવજો મારી પાસે મારી પાસે પ્રૂફ છે હું દઈશ જેને જેને પગલાં પડે ને એનું પૂરું થઈ ગયું છે આ હું ચેનલ દ્વારા દઉં શું કામ દેશ વિદેશમાં જઈશ મારે કોઈનું લેવું નથી ફ્યુ સુ જાય ને તો મારી પાસે આવજો તમારે જે દેવું દેજો કારણ કે હર ભજવું હક બોલવું દોનો માથા અમલ ઇનરને ઉતરે નહીં તે દી આઠો પર અમલ કાંઈ પણ પેટનો દુખાવો આવજો કારણ કે હું ચારણ સૌ સત્ય બોલવું અમારા લોહીમાં છે હાથાને હાથું જ અમે કહી છે મારો દીકરો હોય ને તો હું કહી દઉં છું આ આય છે મારે કેવું પડે હાથી છે એને મુબારક છે હાથા ભૂવા છે એને મુબારક છે હું ખૂબ માનું છું પણ જ્યાં ધંધા કરીને બેઠા ને એનો વિરોધી છું